અંજાર નાયબ કલેક્ટર કચેરી ખાતે અંજાર તાલુકાના સંકલન અને ફરિયાદ સમિતિ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગની અંદર અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, પાણી, ગટર તેમજ વિવિધ વિકાસોના કામો માટે 1 કરોડ અને 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કામોમાં 25 લાખ રૂપિયાની ફાળવણી કરવા માટેની રિઝર્વ રકમ અંજાર નાયબ કલેક્ટર હસ્તક રહેશે. આ મિટિંગની અંદર અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ અંજાર મુકામે પ્રાંત ઓફિસમાં વાયબ્રન્ટ તાલુકો તાલુકા એક્ટિવિટીની એક બેઠક રાખવામાં આવી હતી. એ બેઠકમાં સમગ્ર અંજાર તાલુકાને રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોજના બનાવી છે, મારો તાલુકો વાયબ્રન્ટ તાલુકો, એના અંતર્ગત જે ચાલો તાલુકાનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર ગુજરાતમાં એવું લાગતું હતું કે આ શું છે. પણ ખરેખર જ્યારે આજે 1 કરોડ 25 લાખ જેવી માતબર રકમનું દરેક ગામમાં રોડ, પાણી, ગટર એની સુવિધાઓ માટેનું હમણાં જ અમે મામલતદાર કચેરીના પ્રાંતના અધ્યક્ષાને આજે બેઠક પૂરી કરીને સમગ્ર તાલુકાનો વધુમાં વધુ છેવાડાના ગામડાનો વિકાસ થાય એવો મુખ્યમંત્રીનું નેમ છે. જે લોકોએ કહેતા હતા કે આ બધું તાલુકા ચાલુ તાલુકાના કાર્યક્રમ થાય છે પણ થવાનું કાંઈ નથી, પણ આવતીકાલે એને ખબર પડશે જ્યારે ગામડામાં નાના નાના વિકાસના કામો, છેવાડાના ગામડાના વિકાસના કામો શરૂ થશે ત્યારે મુખ્યમંત્રી જે કામ, જે યોજના લઈ આવે છે એને પૂર્ણ કરીને જંપે છે. આજરોજ કાર્યવાહક સમિતિ એટીવીટીના કામોની જે 1 કરોડ 25 લાખ રૂપિયાની ફાળવણી સરકારશ્રી દ્વારા કરી છે એનું આયોજન માટેની આજે મિટિંગ કરી, તેમાં અમારે 1 કરોડ 25 લાખના જુદા જુદા લગભગ બધા ગામના કામોનું આયોજન, મોટાભાગે ગટર, પાણી અને સીસી રોડ જેવા આંતરિક સુવિધાના કામોનું આયોજન કરી અને અમે જિલ્લા આયોજન અધિકારીશ્રીને પૂર્ણ કરી દીધેલ છે અને એ માટેનું